હેલો ફ્રેન્ડ્સ આજે તમારી સાથે શેર કરીશ ફરસી પૂરીની રેસીપી જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે જીરા પૂરી અને મેથી ધાણાપૂરી બનાવીશું એમ બે અલગ સ્વાદમાં પૂરી બનાવીશું જો તમને મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો બનાવીએ ફરસી પૂરી તો સૌ પ્રથમ આપણે એક મસાલો બનાવીશું એની માટે મેં એક મિક્સચર જાર લીધું છે એમાં એક મોટી ચમચી જેટલા મરીના દાણા લેશું અને એ જ સાથે એક મોટી ચમચી જેટલું જીરું લેશું જો તમને અજમો ભાવતો હોય તો તમે અજમો પણ એડ કરી શકો છો હવે આને દર પીસી લેશું તમે આને ખાંડી પણ શકો છો તો આપણો મસાલો પીસાઈને રેડી છે હવે પૂરી બનાવીશું એની માટે બે કપ જેટલો મેંદાનો લોટ લીધો છે તમે મેંદાના લોટની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો એમાં આપણે જે મસાલો બનાવ્યો હતો એ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું એ જ સાથે વન ફોર્થ કપ જેટલું તેલ એમાં એડ કરી દઈશું તેલની જગ્યાએ તમે ઘી પણ વાપરી શકો છો એનાથી પણ પૂરી એકદમ ખસ્તા બનશે બધી વસ્તુની સારી રીતે લોટમાં મિક્સ કરી લઈએ તો આ રીતથી હાથેથી લોટ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે લોટમાં સારી રીતે મોણ મિક્સ થઈ ગયું છે જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે તેને હાથમાં લઈને દબાવીએ તો એ એકદમ ભેગો થઈ જાય છે તો હવે આ લોટમાંથી બે અલગ ફ્લેવરની પૂરી બનાવવાની છે આમાંથી મેં બે ભાગ કરેલા છે અને એકમાંથી મસાલો બધો એડ થઈ ગયેલો છે અને પાણીની મદદથી કઠણ અને સ્મૂથ લોટ બાંધી લીધો છે અને પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું હવે બીજો લોટ આપણે રેડી કરીએ હવે જે બીજા ભાગનો લોટ છે એ લઈએ અને એમાં એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીએ એજ જ સાથે હાફ કપ જેવા લીલા ધાણા લીધા છે અને એ એડ કરીએ ધાણાને સારી રીતે ધોઈ અને સમારી લીધા છે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એડ કરશું અને વન ફોર ટી સ્પૂન જેટલું લાલ મરચાં પાવડર એડ કરીશું અને હવે બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ મને આમાં થોડુંક હળદર પાવડર ઓછો લાગે છે એટલે થોડુંક હું હળદર પાવડર વધુ એડ કરીશ અને પાછું એકવાર મિક્સ કરી લઈએ થોડું થોડું પાણી એડ કરી અને કઠણ અને સ્મૂથ લોટ બાંધી લઈએ તો તમે જોઈ શકો છો કે લોટ સરસ બંધાઈ ગયો છે અને ઢાંકી અને પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈએ તો આપણે પેલું જીરા લોટ જોઈ લઈએ એને એકાદ વાર કૂણવી લેશું અને એના મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈશું તો લોટ કઠણ છે એટલે લુવા બનાવતા થોડીક વાર લાગશે પણ બની જશે અને હવે વણી લઈએ આવી રીતે પૂરી વણી લઈશું આપણે જો વણવામાં પૂરી નીચે ચોટતી હોય તો પાટલા અને વેલણમાં થોડુંક તેલ ચોપડી દેવું જેનાથી એ ચોટશે નહીં તો આપણી પૂરી વણાઈને રેડી છે પૂરી તેલમાં ફૂલે નહીં એના માટે અહીં કાટા ચમચીની મદદથી હોલ્સ પાડી લઈએ જેથી પૂરી ફૂલે નહીં એવી જ રીતે મેથી ધાણાપૂરી પણ આપણે વણી લેશું અને એ વણાઈ જાય એટલે એમાં પણ આપણે કાટા ચમચીની મદદથી હોલ્સ કરી લઈએ જેથી એ પણ ફૂલે નહીં આવી જ રીતે બધી પૂરી આપણે વણી લઈએ હવે તેલ ગરમ થઈ ગયું છે એમાં પહેલાં આપણે જીરા એડ કરી દઈએ અને એ આપણે તરી લેશું તમે જોઈ શકો છો કે પૂરી નીચે બેસી જાય છે એવું જ તેલ ગરમ કરવાનું છે બહુ હાઈ પણ નથી રાખવાનું અને સાવ લો પણ નથી રાખવાનું મીડિયમ ગેસ ઉપર આપણે પૂરી તરવાની છે અને આવી રીતે થોડી થોડી દબાવી દઈશું જેથી એ ક્રિસ્પી બનશે અને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે પૂરી તરાઈને રેડી છે હવે આપણે એને બહારે કાઢી લેશું એવી જ રીતના આપણે બધી જીરાપુરી તરી લેશું અને હવે આપણે મેથી ધાણાપુરી તરી લઈએ અને એને પણ થોડી થોડી પ્રેસ કરતા જશું અને બંને સાઈડથી ફેરવીને એને તરી લેશું તો આપણી મેથી ધાણાપુરી પણ રેડી છે એને પણ આપણે બહારે કાઢી લઈએ તો આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ આવતી રેસિપીમાં ત્યાં સુધી આવજો